જય માતા જી. મિત્રો કેમ છો બધા? મોજમાં? તો બધા મોજમાં જ હશે ને, હું પણ એકદમ મોજમાં છું. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ ગીરમાં, અને જો હવે ધીમે 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 તડકા પડવા મળ્યા છે. ફૂલ શિયાળો ધીમે ધીમે ઉયો ગયો છે અમારે ગીરમાં. તો તમારે ગયો હોય કે ન ગયો હોય કોમેન્ટ કરી દેજો. અને ગેહું ને તો આપણે પાછી કાતરવાની ચાલુ કરી દીધી છે, આખી કાતરવા મળ્યા છે. આ ઉનાળો છે એટલે હવે અસો બધો નીકળી જાય, પણ આવે એટલા માટે તો આખી કાતરવા મળ્યા છે. અને ક્યારેક ક્યારેક હું ગેહુંમાં આવું છું, હમણાં કઈ ટાઈમ રહેતો નથી. દૂધમાં ડેરીમાં છો એટલે તો ડેરીનો વિડીયો નથી બનાવતો. ગેહુંમાં આવું ત્યારે બનાવું છું, ફ્રી થાવ ત્યારે. અને જો અટાણે વાગ્યા છે 5:30, તો ખાડું પોયું છે, કુસામાંથી કુસો ખાઈને પાછી ઉડ્યું છે. ઘણું ઘર્યું ભેહું કતરાઈ ગયું છે, થોડીક ભેહું રહ્યું છે. અને હવે તો આ ભેહને ધીમે ધીમે રોહિણીનું સાઈલ નાખ્યું છે, એટલે રૂઈ પણ વળી ગઈ છે. દેશી ઉપાય કર્યો તો આપણે, રોહિણીની જે સાઈલ હોય ને ઉકલ, એને ખાંડીને વાટીને ભરડી અને પછી એને આમાં નાખતા હતા, તો હજી રસી જતા નથી. કેમ કે હાવદની ડાઢ હોય બહુ ખરાબ, એટલા માટે. તો આમ સારું થઈ ગયું છે ઘણું પહેલાં કરતાં. અને ધીમે ધીમે ખાડું પડ્યું છે અને હવે ઘર ઢાળું વળી ગયું છે પાછું. તો હમણાં વિડીયો આવતા નતા, તો ઘણા મિત્રોની કોમેન્ટો બહુ આવે છે કે કાનભાઈ દરરોજથી વિડીયો દરરોજ બનાવો. તો ભાઈ મારે પણ બનાવવો છે, પણ ગીરમાં આવતો નથી એટલે મને બહારના બ્લોગ બનાવવાનો બહુ શોખ નહીં. મારી ગીર હોય તો જ મને આનંદ આવે અને તો જ બનાવવાની મજા આવે. તો આજે ગીરમાં આવ્યો તો મેં કીધું મિત્રોને બધાને દેખાડું. પછી ગીર હવે સૂકી પણ થઈ ગઈ છે એટલે તમને પણ જોવાની બહુ મજા ન આવે, કેમ કે લીલી હોય તો જ ગીરમાં મજા આવે, ઉનાળામાં તો બહુ મજા ન આવે. તો તમે જોવો ન જોવો, એટલા માટે ઉનાળાના બહુ બ્લોગ ઓછા બનાવીશ, ક્યારેક ક્યારેક બનાવી નાખીશ મજા આવે ત્યારે. બાકી તો તમે જણાવજો કે ઉનાળાના બ્લોગ બનાવવું કે ન બનાવવું, કોમેન્ટ જરા કરી દેજો. તો ક્યારેક ક્યારેક આપણે ભેહુંમાં આવતા રહેવું અને બનાવતા રહેવું. બાકી ચોમાસામાં તો ભૂલતા જ નહીં, હા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી હોય તો ચોમાસામાં તમારે ધડાકા મોજે મોજ, કેમ કે ફૂલ વિડીયા ચોમાસામાં મૂકવાની મજા આવી છે. જો કતરાઈ ગઈ છે, કેટલી શોખી થઈ ગઈ બેન. એ માંદર અને ખાસ મારા ચાહક મિત્રો, યુટ્યુબ ના ચાહક મિત્રો ને ખાસ કહું છું કે તમારે જો ગીરનું ઓરિજિનલ દેશી પ્યોર શુદ્ધ ઘી જોતું હોય તો હું નીચે તમને એક થંબનેલમાં પોસ્ટર મૂકીશ, એમાં નામ નંબર બધું છે, અમારું ગીરનું જ છે અને 100% શુદ્ધ, બધી ગેરંટી આપણી રહેશે. એટલે જો ગીરની ભેહણીઓનું અને ગાયનું જે ઘી જોતું હોય તે મને કોન્ટેક કરજો, નીચે નંબર નાખું છું. તો જરૂર ને જરૂર ખોટા કોઈ મેસેજ ના કરતા, સાચા ઘી જો જોતું હોય તમારે, ગીરનું ઓરિજિનલ ઘી ટેસ્ટ માણવો હોય તો એકવાર જરૂર ને જરૂર કોન્ટેક કરજો. નીચે નંબર નાખું છું અને થંબનેલમાં આગળ મૂકું છું. તો જરૂર ને જરૂર ગીરનું ભેહુંનું શુદ્ધ અને આમ કે ને કે પ્યોર ઓરિજિનલ જો તમારે ગીરનું ઘી ખાવું હોય તો અમારે ગીરની ભેહુંનું ઓરિજિનલ, ગીરની ગાયનું ઓરિજિનલ બંને ઘી એક સાથે તમને બે મળી જશે. તો હું નીચે કોન્ટેક્ટ નાખું છું, જરૂર ને જરૂર કોલ કરજો અને એકવાર ટેસ્ટ કરો, પછી કોમેન્ટમાં કહેજો કેવું લાગ્યું. જરૂર ને જરૂર. ફાઈનલી મિત્રો થઈ ગઈ છે સાંજ, અને જો ભેહું થઈ ગયું છે કેળે, વાગ્યા છે 6. લાંબા 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 ધીમે ધીમે આવ્યા જાય છે સૂરજ નારાયણ, દી અથમતો જાય છે ને ખાડું તો આવ્યું જાય ધીમે ધીમે. હા હા ભરોડ ભરોડ પાડો ફાટ્યો મળે ભેહું મારવા ગોસણ વાળી ઢળો.
આવું ભેહણિયું નું ઘી હોય એમાં શું ઘટે ભાઈ, સૂટી સરતી બધી વનસ્પતિ ખાઈને આવી હોય અને એના દૂધ મળે એ ભેહણ એ ગાયું. ઘી માટે જલ્દી ને જલ્દી કોન્ટેક કરજો ભાઈ, પછી કેતા નહીં કે ગીર ના ઘી નો સ્વાદ લેવાનો નહીં. આવડના ટીંબે ઓ જમાવટ છે તો, અમે નાળિયેરી દેખાય આવડનો થોડો છે. ધાંધાના ટીંબા વાળી યાદ રાખીએ માં